गुड मॉर्निंग फ्रेंड्स, हूँ अजय त्रिवेदी अने आजे आपणे धोरण 12 साइंस बायोलॉजी मां चैप्टर 8 शुरू करी रह्या छे। मानव स्वास्थ्य अने तेना रोगो एटले के ह्यूमन हेल्थ एंड डिसीज। तो मित्रों, आपणे जाणीए छे प्रमाणे मानव स्वास्थ्य अने रोगो, तो मानव स्वास्थ्य पहलू सुख ते जाते न रहे। जो शरीर तंदुरस्त होय, मन तंदुरस्त होय, तो आपणे कोई पण कार्य सारू करी शकीए। परंतु पहेलाना समयमां एवुं न हतुं। पहेलाना समयनी अंदर आपणे जाणीए छे प्रमाणे स्वास्थ्यने लांबा समयथी शरीर अने मननी एवी स्थिति मानवामां आवती हती के जेमां देहना केटलाक वात, पित्त अने कफ। वात एटले वायु, पित्त एटले यकृत मां रहेलो यकृत रस, एने पित्त कहेवाय, पित्त रस। अने कफ जेवा दोषો નું હમર નું સંતુલન જળવાઈ રહેતું હતું। એટલે મિત્રો, સ્વાસ્થ્ય પહેલાના સમયમાં એવું માનવામાં આવતું કે જો વાત એટલે વાયુ, પિત્ત એટલે પિત્તરસ અને કફ આ ત્રણે જો એનું સંતુલન જળવાઈ રહે તો મિત્રો શરીર અને મન બંનેની સ્થિતિ તંદુરસ્ત રહેતી હતી એવું માનવામાં આવતું હતું। પ્રાચીન ગ્રીકના હિપોક્રેટસ, યાદ રાખજો નીટ માટે, પ્રાચીન ગ્રીકના હિપોક્રેટસ તેમજ ભારતીય આયુર્વેદિક ચિકિત્સા તંત્રમાં પણ આવું જ પહેલા માનવામાં આવતું હતું। મિત્રો, આપણા ભારતની અંદર જે એલોપેથી છે એ એલોપેથી જેવી જ એક શાખા આયુર્વેદિક, અને આયુર્વેદમાં મિત્રો ચરક સંહિતા અને સુશ્રુત સંહિતાના જે ગ્રંથો છે એ ગ્રંથોની અંદર એવું માનવામાં આવતું, એમાં જે હિપોક્રેટસ છે, ગ્રીકના હિપોક્રેટસ નામના જે વૈજ્ઞાનિક હતા એમણે એવું કીધું કે વાત, પિત્ત અને કફ આ ત્રણે જો તંદુરસ્ત, ત્રણેનું પ્રમાણ માપસરનું હોય તો મિત્રો શરીર અને મન બંને તંદુરસ્ત રહે। અને એટલા માટે ચિકિત્સા તંત્રની અંદર આ વાત, પિત્ત અને કફ ત્રણેને યોગ્ય અને વધારે મહત્વ આપવામાં આવતું હતું। પહેલાના સમયમાં આ હિપોક્રેટસે એવું કીધું કે જે આપણું કાળું પિત્ત છે, કાળું પિત્ત એટલે યકૃતમાં રહેલું યકૃત રસ, જેને આપણે કાળું પિત્ત કહીએ છીએ, બ્લેક બાઇલ કહેવાય, આ કાળું પિત્ત ધરાવતા જે વ્યક્તિઓ છે એ વ્યક્તિઓ એક તો ગરમ મગજવાળા હતા અને સાથે સાથે એમને મિત્રો વારંવાર તાવ આવતો, એટલે કે એમના શરીરનું તાપમાન ઊંચું રહેતું એવું આ વિચારધારણા એટલે કે હિપોક્રેટસના જે થિયરી હતી એના મત મુજબ એવું માનવામાં આવતું કે જે વ્યક્તિઓ કાળું પિત્ત ધરાવતા એ વ્યક્તિઓ સામાન્ય રીતે એક તો ગરમ મગજવાળા હતા અને સાથે સાથે એમના શરીરનું તાપમાન મિત્રો ઊંચું રહેતું હતું એવું મોટા ભાગે તારણ એમણે કાઢ્યું હતું। પરંતુ પ્રાયોગિક પદ્ધતિઓ દ્વારા પછી આગળ જેમ જેમ સંશોધનો થયા અને જેમ જેમ મિત્રો આગળ નવા નવા વૈજ્ઞાનિકો આવ્યા, એમ વિલિયમ હાર્વે, યાદ રાખજો આ વિલિયમ હાર્વે કરેલી રુધિર પરિવહનની શોધ, એમણે કઈ શોધ કરી વિલિયમ હાર્વે, તો રુધિર પરિવહનની શોધ અને થર્મોમીટરનો એમણે ઉપયોગ કર્યો અને આ થર્મોમીટરના ઉપયોગ દ્વારા એમણે જે કાળું પિત્ત ધરાવતા હતા એ વ્યક્તિઓનું તાપમાન માપ્યું, તો એમને જાણવામાં આવ્યું કે કાળું પિત્ત ધરાવતા વ્યક્તિનું જે શરીરનું તાપમાન હતું એ તાપમાન નીચું હતું, બરોબર, અને એ સારી તંદુરસ્તી ધરાવતા હતા, એટલે કે સારી તરલ ગુડ હમર ધરાવતા હતા, એટલે આ જે હિપોક્રેટસની થિયરી હતી એ આગળ જતા
આણે કોણે તો વિલિયમ હર્વે ખોટી પાડી. ફરી હવે જો અહીંયા હિપોક્રેટસે શું કીધું કે જે વ્યક્તિઓનું જે વ્યક્તિ કાળું પિત્ત ધરાવતા હોય એમના એમને વધારે એક તો ગુસ્સો આવતો હોય અને સાથે સાથે એમના શરીરનું તાપમાન ઊંચું હોય છે એવું આ હિપોક્રેટસે કીધું કે કાળું પિત્ત ધરાવતા વ્યક્તિઓ એક તો ગરમ મિજાજ વાળા હતા અને એમના શરીરનું તાપમાન ઊંચું હતું એટલે કે વારંવાર એમને તાવ આવતો હતો એવું આ હિપોક્રેટસે કીધું. પરંતુ આગળ જતા વિલિયમ હર્વેએ રુધિર પરિવહનની શોધ કરી અને થર્મોમીટરનો એમણે ઉપયોગ કરી આ કાળું પિત્ત ધરાવતા વ્યક્તિનું તાપમાન માપ્યું તો એમને જાણવા મળ્યું કે કાળું પિત્ત ધરાવતા વ્યક્તિનું શરીરનું તાપમાન સામાન્ય વ્યક્તિ જેવું જ સામાન્ય એટલે કે નીચું હતું અને તંદુરસ્ત હતા. એટલે આ જે હિપોક્રેટસની જે થિયરી હતી કાળા પિત્તવાળી એ અહીંયા તદ્દન આમણે વિલિયમ હર્વેએ ખોટી પાડી. બરોબર મિત્રો, પછીના વર્ષમાં જીવ વિજ્ઞાનીએ દર્શાવ્યું કે એટલે પછી જેમ જેમ આગળ સંશોધનો થયા એમ એમ જાણવા મળ્યું કે જે ચેતાતંત્ર છે આપણા શરીરની અંદર એક ચેતાતંત્ર નર્વસ સિસ્ટમ કહેવાય અને બીજું છે મિત્રો અંતઃસ્ત્રાવી તંત્ર. આ બંને તંત્ર આપણા શરીરની અંદર રોગ પ્રતિકારક તંત્ર ઉપર અસર કરે છે. આ યાદ રાખજો કે એક તો ચેતાતંત્ર એટલે કે નર્વસ સિસ્ટમ, બીજું છે અંતઃસ્ત્રાવી તંત્ર. આ બંને તંત્રો મોટા ભાગે પ્રતિકારક તંત્ર, રોગો સામે લડવા માટેનું જે તંત્ર છે એના ઉપર અસર કરે છે અને તેના દ્વારા પ્રતિકારક તંત્ર આપણું સ્વાસ્થ્ય જાળવી રાખે છે. આમ મન જે છે એ માનસિક અવસ્થા આપણી તંદુરસ્તીને અસર કરે છે. એટલે મિત્રો મન આપણી માનસિક સ્થિતિને કેવી રીતે અસર કરી શકે તો મિત્રો જુઓ આપણે શરીરે તંદુરસ્ત હોઈએ પરંતુ મનથી આપણે પ્રફુલ્લિત ન હોઈએ, કોઈ પણ પ્રકારના ટેન્શન અથવા સ્ટ્રેસ હોઈએ, કોઈ પણ પ્રકારના દબાવ હેઠળ હોઈએ તો મિત્રો આપણે શરીરે તંદુરસ્ત છીએ એવું કહી શકાય નહીં. એટલે મન માનસિક અવસ્થા એ આપણી તંદુરસ્તીને મિત્રો અસર કરતું એક અગત્યનું પરિબળ છે. હવે આપણા શરીરને મોટા ભાગે કઈ બાબતોથી પ્રભાવિત થાય છે, આપણા શરીરને કયા બાબતો પ્રભાવિત કરે છે અથવા તો અસર કરે છે તો એમાં પહેલું છે જનીનિક ખામીઓ. તો મિત્રો સામાન્ય રીતે આપણે જાણીએ છીએ કે જનીનિક ખામીઓ એટલે કે ખામીયુક્ત બાળકોનો જન્મ થાય છે અને ખામીઓની અસરો જે બાળકને જન્મથી જ તેના માતા પિતા પાસેથી વારસામાં મળે છે. તો મિત્રો આ જનીનિક ખામીઓ છે એ જીનેટિકલ ખામીઓ કહેવાય અને માતા પિતા તરફથી બાળકને વારસામાં મળે છે જેના કારણે આવું બાળક જન્મથી જ ખામીવાળું મોટા ભાગે પેદા થાય છે. આ પહેલી અસર. બીજું છે ચેપ. તો સામાન્ય રીતે આપણે જાણીએ છીએ કે રોગો બે પ્રકારના છે, એક ચેપી રોગ અને બિનચેપી રોગ. હમણાં જ આપણે ભણી ગયા અને અત્યારે હમણાં છેલ્લા કેટલાક સમયથી અનુભવી રહ્યા છીએ કોરોના વાયરસ. બરોબર, તો આ જે અત્યારે આ કોરોના વાયરસ છે એ ચેપી છે એટલે કે કોવિડ. બરોબર, કોરોના આ એક ચેપી રોગ છે અને આપણે જાણીએ છીએ કે આવા બીમાર વ્યક્તિના સંપર્કમાં આવીએ તો અન્ય વ્યક્તિને પણ મોટા ભાગે થઈ શકે તો એને ચેપી રોગ કહેવાય, જેમ કે શરદી છે. બરોબર, તો આ બધા ચેપ એક વ્યક્તિ એક બીમાર વ્યક્તિના સંપર્કમાં તંદુરસ્ત વ્યક્તિ આવે તો તંદુરસ્ત વ્યક્તિ પણ બીમાર પડે તો એને ચેપ લાગ્યો એમ કહેવાય. બીજું છે મિત્રો આપણા શરીરને અસર કરતા પરિબળો કયા, તો એમાં પહેલું છે આપણી જીવનશૈલી. અને એમાં મિત્રો જીવનશૈલી એટલે જીવન જીવવાની આપણી પદ્ધતિ.
જેમાં આપણે ખોરાક અનિયમિત અનિયમિત રીતે ખાઈએ છીએ. તમે જોયું હશે કે આપણે કોઈક વખતે 10 વાગે જમીએ છીએ, કોઈક વખતે 12 વાગે, 2 વાગે, 9 વાગે કાં તો જમતા નથી, કાં તો સાંજે પણ એ રીતે અનિયમિત ટાઈમિંગ છે, એટલે કે ખોરાકની અનિયમિતતા. બીજું છે મોટા ભાગે પાણી, તો પાણી પણ આપણે સામાન્ય રીતે અશુદ્ધ પાણી અથવા ગમે તેવા પાણીનો આપણે ઉપયોગ કરીએ છીએ, બરોબર. આ ઉપરાંત આરામ, તો સામાન્ય રીતે આજના ટેકનોલોજીકલ યુગની અંદર મોટા ભાગે પૂરતો આરામ આપણને મળતો નથી, એટલે કે શરીરને પૂરતા પ્રમાણમાં જો આરામ મળે, આમ તો જનરલી આપણને 5 કલાક અથવા 6 કલાકની રોજની ઊંઘ જોઈએ, બરોબર. પણ એ આ ટેકનોલોજીકલ ટીવી અને મોબાઈલ યુગની અંદર આપણને પૂરતો આરામ મળતો નથી. બીજું વ્યાયામ, વ્યાયામ કરવાથી મિત્રો આપણું શરીર તંદુરસ્ત રહે, પરંતુ આપણું જે જીવન પ્રણાલી છે એ બેઠાડું થઈ ગઈ છે, અને એના કારણે આપણા શરીરને પૂરતા પ્રમાણમાં એક્સરસાઇઝ મળતી નથી, અને એના કારણે પણ આપણું શરીર થોથર બને છે અને બીમારયુક્ત બને છે. બીજું કે તે ઉપરાંત આદતો, આદતો એટલે જમવાની, પીવાની, ઊંઘવાની, ચાલવાની, દોડવાની, આ બધી ખરાબ કુટેવો જે આપણા શરીરમાં આપણા જીવન પ્રણાલીમાં ઘૂસી ગઈ છે, એ આદતો જે આપણે ધરાવીએ છીએ આ અથવા તેનો અભાવ, તો આ બધા આપણા સ્વાસ્થ્ય અથવા તંદુરસ્ત શરીર ઉપર અસર કરતા પરિબળો છે. એમાં મિત્રો જીનેટિકલ ખામીઓ છે, એમાં માતા પિતા તરફથી વારસામાં મળે, અને એના કારણે જન્મથી જ બાળક હંમેશા ખામીયુક્ત બને. તમે જાણો છો કે સામાન્ય રીતે કોષની અંદર કોષ કેન્દ્રની અંદર સામાન્ય રીતે રંગસૂત્ર, અને રંગસૂત્રની અંદર શું આવેલું હોય એનો એક ખંડ એટલે ડીએનએ, અને આ ડીએનએ મિત્રો ખામીયુક્ત હોય તો સામાન્ય રીતે જનીન ખામીયુક્ત બને, અને એના કારણે બાળક ખામીયુક્ત પેદા થાય, અને એના કારણે આપણને રંગઅંધતા, ક્રિટિનિઝમ, હિમોફેલિયા, બરોબર, આવી બધા જીનેટિકલ જનીનિક ખામીઓ મિત્રો મોટા ભાગે જોવા મળે છે, જે માતા પિતા તરફથી આપણને વારસામાં મળે છે. બીજું સ્વાસ્થ્ય શબ્દ લોકો દ્વારા વારંવાર વપરાય છે. આપણે બધાને કહેતા હોઈએ છીએ કે કેમ છો, મજામાં, એટલે બધા કે મજામાં, એટલે આપણને એવું લાગે કે એ તંદુરસ્ત છે, બરોબર. પણ વાસ્તવમાં મિત્રો એનો અર્થ એ નથી. તમે એમ હું એમ કહું તમને કે કેમ છો મજામાં, એટલે તમે કહેશો મજામાં, તો એનો અર્થ ધ્યાન રાખો કે રોગની અનઉપસ્થિતિ, એટલે કે તમને એક પણ રોગ નથી એટલે તમે તંદુરસ્ત છો એવું ન માની શકાય. કેમ? કારણ કે શરીર એકલું તંદુરસ્ત ના જોઈએ. જો શારીરિક સ્વચ્છતા નથી તેને પણ સંપૂર્ણપણે જુઓ, આપણે 3 વસ્તુથી તંદુરસ્ત જોઈએ. એક શારીરિક રીતે શરીરે તંદુરસ્ત, માનસિક એટલે મન દ્વારા તંદુરસ્ત, અને ત્રીજું સમાજની અંદર આપણે તંદુરસ્ત જોઈએ તો આપણે શરીરમાં તંદુરસ્તી છે એમ કહેવાય. એટલે કે શારીરિક, માનસિક અને સામાજિક આ ત્રણેય પરિસ્થિતિઓ આપણી પ્રબળ હોવી જોઈએ. શારીરિક સ્થિતિની વાત કરીએ તો આપણને કોઈ પણ રોગ ન હોવો જોઈએ, બરોબર. બીજું માનસિક એટલે કોઈ પણ પ્રકારનું ટેન્શન, સ્ટ્રેસ, કોઈ પણ પ્રકારનું અન્ય ચિંતા આપણને હોવી ન જોઈએ. ત્રીજું છે સામાજિક રીતે. સામાજિક રીતે એટલે આપણે બધા જોડે સારી રીતે હળી મળીને રહેતા હોવા જોઈએ, આપણું સારી રીતે સમાજની અંદર બધા જોડે પ્રેમ ભાવથી રહેતા હોય, બરોબર, તો એ સામાજિક અર્થ કહેવાય. પરંતુ જો આ ત્રણેયમાં જો શારીરિક એટલે આપણને કદાચ કોઈ રોગ હોય અથવા કોઈ શરીરમાં બીમારી હોય, માનસિક એટલે કોઈ પણ પ્રકારનું ટેન્શન હોય,
सामाजिक एटले आपणे मित्र वर्તુળમાં ઘરની અંદર ઘરની બહાર આપણે સતત ઝઘડા કરતા હોઈએ તો આપણે તંદુરસ્ત કહેવાઈએ નહીં, આપણું શરીર તંદુરસ્ત છે અથવા આપણું સ્વાસ્થ્ય સારું છે એમ કહેવાય નહીં. બીજું, જ્યારે લોકો સ્વસ્થ હોય છે ત્યારે તેઓ વધુ સક્ષમતાથી, જુઓ મિત્રો તમે શારીરિક માનસિક અને સામાજિક ત્રણેય રીતે જો તમે સ્વસ્થ એટલે કે તંદુરસ્ત હોય તો તમે સારી રીતે ભણી પણ શકો, સારી રીતે વાંચી શકો અને સારી રીતે યાદ રાખી અને તમે સારા ટકા લાવી શકો. એમ તમારા પપ્પા પણ જો શારીરિક માનસિક અને સામાજિક રીતે તંદુરસ્ત હોય તો એ મિત્રો સારા રીતે ખૂબ જ પ્રબળતાથી કામ પણ કરી શકે અને સાથે સાથે ખૂબ સારા પૈસા પણ કમાઈ શકે, એટલે કે આર્થિક સમૃદ્ધિમાં મિત્રો વધારો થાય, ઉત્પાદકતામાં વધારો થાય. બીજું, સ્વાસ્થ્ય સારું હોય, શારીરિક માનસિક અને સામાજિક તંદુરસ્તી હોય તો વ્યક્તિના આયુષ્યમાં વધારો થાય. એટલે મિત્રો શિશુ અને માતાના જે મૃત્યુ દર છે એમાં મિત્રો શું થાય, ઘટાડો થાય, બરોબર. બીજું, હવે આ સારું સ્વાસ્થ્ય જાળવવા માટે આપણે શું કરવું જોઈએ, તો મિત્રો સારું સ્વાસ્થ્ય જાળવવા માટે એક તો સંતુલિત આહાર લેવો જોઈએ. શું લેવું જોઈએ, સંતુલિત એટલે કે પોષણ સભર, પ્રોટીન વિટામિન ચરબી ખનિજ દ્રવ્ય યુક્ત, સંતુલ એટલે કે સંતુલિત આહાર ખોરાક ખાવો જોઈએ. બીજું, આ ઉપરાંત વ્યક્તિગત સ્વચ્છતા એટલે કે શરીરની સ્વચ્છતા રાખવી, વ્યવસ્થિત રીતે આપણે નહાવું જોઈએ, શરીરના દરેકે અંગોની ચોખ્ખાઈ રાખવી જોઈએ. બીજું, તે ઉપરાંત નિયમિત વ્યાયામ કરવો જોઈએ એટલે એક્સરસાઇઝ, થોડી પણ એક્સરસાઇઝ આપણે વ્યાયામ કરવો જોઈએ, બરોબર. આ ત્રણેય સંતુલિત આહાર, વ્યક્તિગત સ્વચ્છતા અને નિયમિત વ્યાયામ, આ ત્રણેય જો કરવામાં આવે તો આપણું સ્વાસ્થ્ય કેવું રહે મિત્રો, સારું રહે, બરોબર. બીજું, શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પ્રાપ્ત કરવા માટે પ્રાચીન કાળથી યોગનો અભ્યાસ પણ કરવામાં આવે છે. તમારે શરીરને તંદુરસ્ત રહેવું હોય, માનસિક રીતે તંદુરસ્ત રહેવું હોય તો ધ્યાન ધરવું જોઈએ. ધ્યાન એટલે યોગ, બાબા રામદેવ, બરોબર. તો આ યોગ પણ, યોગ એ જ આપણી કસરત અથવા ધ્યાન, આ જો કરવામાં આવે તો આપણું શરીર મિત્રો શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ બને અને એના કારણે આપણે સારું કાર્ય કરી શકીએ અને સારા કાર્ય કરવાના કારણે આપણી સમાજની અંદર આપણી આબરૂ વધે. આ ઉપરાંત મિત્રો રોગો પ્રત્યે જાગૃતતા પણ હોવી જોઈએ, બરોબર. રોગો પ્રત્યે જાગૃતતા એટલે કોઈ બીમાર વ્યક્તિ હોય તો એનાથી દૂર રહેવું, જેમ કે કોઈ વ્યક્તિને આ કોરોના થયો હોય તો એનાથી દૂર રહેવું, શુદ્ધ પાણી પીવું, સમતોલ આહાર લેવો, બરોબર. બીજું કે આ ઉપરાંત આ જે જાગૃતતા એટલે કે જુદા જુદા જે રોગો છે એ રોગો પ્રત્યે એને અવેરનેસ અથવા એને જાણકારી હોવી. બીજું, આ ઉપરાંત શરીરના વિવિધ કાર્યો પર તેમની અસરો, એટલે કે કદાચ જો આપણને શરદી થઈ હોય તો એના માટે કેવી સાવચેતી રાખવી, માસ્ક પહેરવો, દાખલા તરીકે કોરોના હોય, બરોબર. અત્યારે કોરોના વાયરસ થી આપણને રોગો થઈ રહ્યા છે, COVID-19, તો માસ્ક પહેરવો, સેનેટાઇઝર થી હાથ ધોવા, બરોબર, દૂર રહી અને વાતચીત કરવી, 2 ગજ કી દૂરી, બરોબર. તો આવી બધી સાવચેતીઓ રાખવામાં આવે. આ ઉપરાંત ચેપગ્રસ્ત રોગો સામે રસીકરણ એટલે કે વેક્સિનેશન કરવામાં આવે. હવે વેક્સિનેશન એટલે જુદા જુદા રોગો માટેની જુદી જુદી રસીઓ શોધાઈ ચૂકી છે મિત્રો, અને આપણે સમય લેવી જોઈએ તો એ રોગોથી આપણે બચી શકીએ.
અત્યારે કોવિડ 19 માટેની રસી અત્યારે નરેન્દ્ર મોદી આપણને સરકાર તરફથી મફતમાં આપવામાં આવે તો પણ લોકો લેતા નથી અને પછી આપણે બૂમો પાડીએ કે હોસ્પિટલોમાં જગ્યા નથી ઓક્સિજનના બાટલા નથી પણ મિત્રો જો આપણે સમયસર રસી લઈ લીધી હોય તો આપણે કોરોના જેવી ભયાનક ભયંકર બીમારીથી આપણે બચી શકીએ એટલે મિત્રો આપણે રસીકરણ વેક્સિનેશન કરવું જોઈએ બીજું આ ઉપરાંત મિત્રો ઉત્સર્ગ દ્રવ્યોનો યોગ્ય નિકાલ ઉત્સર્ગ દ્રવ્યો એટલે નક્કામાં મળ મૂત્ર એઠવાડ આ બધાને ગમે ત્યાં ન ફેંકતા એનો યોગ્ય નિકાલ કરવો જોઈએ કારણ કે જે આ ઉત્સર્ગ દ્રવ્યો છે એ મિત્રો માખી અને મચ્છરનું રહેઠાણ સ્થાન કહેવાય અને આ માખી અને મચ્છર એ રોગના વાહકો છે પેથોજન્સ કહેવાય એને અને એટલા માટે મળ મૂત્ર જેવા ઉત્સર્ગ દ્રવ્યોનો યોગ્ય અને બીજાને નુકસાન ન થાય એવી જગ્યાએ એનો નિકાલ કરવો જોઈએ બીજું આ ઉપરાંત વાહકોનું નિયંત્રણ હવે વાહકો કેટલા છે બે કયા કયા મચ્છર અને માખી આ મચ્છર અને માખી એ રોગના વાહકો છે એટલે એને પેથોજન્સ કહેવાય તો આ વાહકોનું નિયંત્રણ કરવા માટે આપણી આજુબાજુ ખાડા ખાબોચિયા ગંદકી હોય તો એને દૂર કરવી જોઈએ ગમે ત્યાં પાણી ભરાઈ ન રહે એની સાવચેતી રાખવી જંતુનાશક દવાઓનો છંટકાવ કરવો ડીડીટી વાપરના જંતુનાશક દવાઓનો છંટકાવ કરવો તો આ વાહકોનું નિયંત્રણ કરવામાં આવે તો આપણે ચેપી રોગોનો ફેલાવો થતો અટકાવી શકીએ બીજું આ ઉપરાંત આરોગ્યપ્રદ આરોગ્યપ્રદ એટલે શું ખોરાકમાં તો સામાન્ય રીતે ફળ ફળાદી દૂધ બરોબર લીલા શાકભાજી પોષક દ્રવ્યો સભર વિટામિન પ્રોટીન ચરબી ખનિજ ક્ષારો આવા આરોગ્યપ્રદ મોટાભાગે ખોરાક લેવામાં આવે સાથે સાથે પાણીના સ્ત્રોતોની જાળવણી એટલે કે મિત્રો શુદ્ધ પાણી પીવામાં આવે અને અશુદ્ધ પાણીનો નિકાલ કરવામાં આવે તો ચોખ્ખું પાણીનો યોગ્ય જે સ્ત્રોતો હોય બરોબર એની જાળવણી કરવામાં આવે તો સારું સ્વાસ્થ્ય મેળવવા માટે આ બધી બાબતો જરૂરી છે કઈ કઈ એક તો રોગો પ્રત્યે જાગૃતતા આપણને ખબર હોવી જોઈએ કે એનાથી કેવી રીતે બચી શકાય જેમ કે માસ્ક પહેરવું હાથ સેનિટાઈઝ કરવા ગમે ત્યાં ગળફા ન ફેંકવા બરોબર બીજું કે આ ઉપરાંત સામાન્ય રીતે ચેપગ્રસ્ત રોગો સામે રસીકરણ એટલે સમય સમય રસી લેવી ઉત્સર્ગ દ્રવ્યોનો નિકાલ કરવો વાહકોનું નિયંત્રણ કરવું આરોગ્યપ્રદ એટલે કે હેલ્ધી ફૂડ લેવું પાણીના સ્ત્રોતોની જાળવણી કરવી આ બધી બાબતો સારા સ્વાસ્થ્યમાં અગત્યનો ભાગ ભજવે છે બીજું જ્યારે શરીરના એક કે વધુ અંગો કે તંત્રોને કાર્યોની પ્રતિકૂળ અસરો થાય એટલે કે જ્યારે આપણા શરીરમાં રોગગ્રસ્ત પરિસ્થિતિનું નિર્માણ થાય માની લો તમને શરદીની શરૂઆત થાય એટલે આંખે બળતરા થાય નાકમાંથી પાણી નીકળે ગળામાં છોલાય એટલે કહેવાનો મતલબ કે શરીરના ઘણા બધા અંગો અને તંત્રોને અસરો થાય જેને કારણે આપણા શરીરમાં કેટલાક ચિહ્નો ઉત્પન્ન થાય આપણને કોઈ રોગ લાગુ પડે તો એના કારણે શરીરમાં શું જોવા મળે છે મિત્રો ધ્યાન આપજો ચિહ્નો કે લક્ષણો જોવા મળે જેમ કે શરીરનું તાપમાન વધે એટલે કે તાવ આવે નાકમાંથી પાણી નીકળે આંખમાંથી પાણી નીકળવું આંખમાં બળતરા બળવી માથું દુખવું કાર્ય કરવાની ક્ષમતામાં ઘટાડો થવો બરોબર આવી બધી પરિસ્થિતિ જોવા મળે ત્યારે આપણે એમ કહીએ છીએ કે આપણે સ્વસ્થ નથી આપણે બીમાર છીએ અને એટલે કે આપણને શું થયું છે રોગ થયો છે એટલે કે આપણને ડિસીઝ થયો છે એમ કહેવાય બરોબર
એટલે ધ્યાન રાખજો મિત્રો, રોગ કોને કહેવાય? તો સામાન્ય રીતે તંદુરસ્ત વ્યક્તિના શરીરમાં ઓચિંતા કોઈ લક્ષણો પ્રગટ થાય, આ લક્ષણોના કારણે એના અંગો અને તંત્રોની કાર્ય કરવાની ક્ષમતામાં ઘટાડો થાય. જેમ કે આંખમાંથી પાણી નીકળવું, નાકમાંથી પાણી નીકળવું, ગળું છોલાવું, બરોબર, માથું દુખવું, શરીરનું તાપમાન ઊંચું જવું, થાક લાગવો, આ બધા લક્ષણો જ્યારે શરીરમાં જણાય ત્યારે આપણે સ્વસ્થ છીએ એમ ન કહેવાય, આપણને શું થયું છે? રોગ લાગુ પડ્યો છે. બીજું, હવે આપણે રોગો કેટલા પ્રકારના, તો એમાં પહેલો જોવાનો છે ચેપી રોગ. કયો રોગ મિત્રો? ચેપી રોગ, જેને ઇન્ફેક્શન કહેવાય. શું કહેવાય? ઇન્ફેક્શન. હવે ચેપી રોગ કોને કહેવાય? તો જે રોગ તંદુરસ્ત વ્યક્તિ, એક બીમાર વ્યક્તિ છે અને એક તંદુરસ્ત વ્યક્તિ, તો બીમાર વ્યક્તિના સંસર્ગમાં આવવાથી પેલા તંદુરસ્ત વ્યક્તિને પણ રોગ લાગુ પડી જાય, તો આવા રોગને ચેપી રોગ કહેવાય. એટલે કે જે રોગો એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં ફેલાય, જેમ કે કોરોના વાયરસ, બરોબર, COVID-19, બરોબર, તો એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં સરળતાથી રોગ ફેલાય તે રોગને આપણે શું કહીએ છીએ? ઇન્ફેક્શન ડિસીઝ, એટલે કે ચેપી રોગ કહીએ છીએ. ચેપી રોગો સામાન્ય છે અને આપણે ક્યારેક તેના શિકાર પણ બનીએ છીએ. કેટલાક ચેપી રોગો જેવા કે એઇડ્સ એ ખૂબ જ ભયાનક અને ઘાતક છે. એટલે મિત્રો, આ એઇડ્સ છે, AIDS, એક્વાયર્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ, આ રોગ એઇડ્સ એ HIV વાયરસ થી થાય છે અને ચેપી રોગ છે. એટલે એઇડ્સ વાળી વ્યક્તિના સંપર્કમાં તંદુરસ્ત વ્યક્તિ આવે તો એ વ્યક્તિને પણ એઇડ્સ થઈ જાય. તો આ બધા ચેપી રોગની વાત કરી મિત્રો. એટલે ફરીથી ધ્યાન રાખજો કે જે રોગો એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં ફેલાય આવા રોગોને ચેપી રોગ કહેવાય. અને ચેપી રોગોમાં મિત્રો આપણે એઇડ્સ યાદ રાખવાનું છે, અને એ એઇડ્સ એ HIV વાયરસથી થાય છે. તો મિત્રો, આજે આપણે આ ટોપિકની અંદર માનસિક સ્વાસ્થ્ય અને તેના રોગોમાં એની શરૂઆતની પ્રસ્તાવનાઓ જોઈ. એમાં મિત્રો તમારે યાદ એ રાખવાનું છે કે આયુર્વેદિક શાસ્ત્ર એમાં બે વસ્તુ, ચરક સંહિતા અને સુશ્રુત સંહિતા યાદ રાખજો. કે આયુર્વેદિકમાં બે ગ્રંથો, ચરક સંહિતા અને સુશ્રુત સંહિતા, એમાં યાદ રાખવાનું છે ગ્રીકના હિપોક્રેટસ નામના જે વૈજ્ઞાનિક હતા એમણે એવું કીધું હતું કે જેનું કાળું પિત્ત હોય એ ગુસ્સા વાળા અને એને તાવ આવે વારંવાર, એવું એમણે કીધું. પણ આ વિલિયમ હર્વે રુધિર પરિવહનની શોધ કરી અને થર્મોમીટરનો ઉપયોગ કરી અને કાળું પિત્ત ધરાવતા વ્યક્તિનું તાપમાન માપ્યું, તો એ તાપમાન સામાન્ય વ્યક્તિ જેવું નીચું હતું, એને કોઈ રોગ લાગુ પડેલો નહોતો. અને માટે વિલિયમ હર્વે આ જે હિપોક્રેટસની જે થિયરી હતી કાળા પિત્તવાળી, એ એણે ખોટી પાડી. આ યાદ રાખજો. બીજું, આ ઉપરાંત મિત્રો કે સામાન્ય રીતે ચેતાતંત્ર અને અંતઃસ્ત્રાવી તંત્ર એ કોના ઉપર અસર કરે છે? રોગ પ્રતિકારક તંત્ર ઉપર અસર કરે છે. બીજું, આ ઉપરાંત શરીરને અસર કરતા બીજા અન્ય પરિબળો કયા? તો એક તો જનીનિક ખામીઓ જે માતા પિતા તરફથી વારસામાં મળે, અને એમાં રંગઅંધતા, ક્રિટિનિઝમ, બરોબર, હિમોફેલિયા વગેરે. અને એની અંદર જનીનિક ખામીમાં યાદ રાખજો કે કોષ, કોષની અંદર મધ્યમાં કોષ કેન્દ્ર, કોષ કેન્દ્રની અંદર 23 જોડ રંગસૂત્રો, એટલે કે 46 રંગસૂત્રો. આ રંગસૂત્રોનો એક ખંડ એટલે DNA, અને આ DNA માં જનીન ખામી યુક્ત હોય તો મિત્રો આવનાર બાળક ખામી યુક્ત બને.
એટલે માતા પિતા તરફથી વારસામાં આ ખામી આપણને મળે છે, જેને જનીની ખામી કહેવાય. બીજું છે ચેપ. ત્રીજું છે આપણી જીવનશૈલી, જેમાં ખોરાક, પાણી, આરામ, વ્યાયામ, કસરત વગેરે. બીજું, આપણે સ્વસ્થ ક્યારે હોઈએ, તંદુરસ્ત ક્યારે છીએ? તો જ્યારે આપણી ત્રણ પરિસ્થિતિઓ, શારીરિક, માનસિક અને સામાજિક, આ ત્રણ બાબતોમાં જો આપણે તંદુરસ્ત હોઈએ તો મિત્રો આપણે આપણું શરીર તંદુરસ્ત શરીર કહેવાય, બરોબર. અને આપણે સારી રીતે વાંચી શકીએ, ભણાઈ શકીએ, ભણી શકીએ અને સારું રિઝલ્ટ આપણે લાવી શકીએ. બીજું, આ ઉપરાંત મિત્રો સારું સ્વાસ્થ્ય જાળવવા માટે આપણે કઈ બાબતો, તો એક તો સંતુલિત આહાર, બરોબર, વ્યક્તિગત સ્વચ્છતા રાખવી, નિયમિત વ્યાયામ કરો, યોગ કરો વગેરે. બીજું, આ ઉપરાંત આપણને રોગો ન થાય એ માટે શું કરવું જોઈએ? તો સામાન્ય રીતે રોગો પ્રત્યેની જાગૃતતા, એટલે કે એના વિશેની બેઝિક માહિતી હોવી જોઈએ. બીજું, આ ઉપરાંત રસી, આપણે બધા જુદા જુદા રોગો માટેની રસી લીધેલી હોવી જોઈએ. ઉત્સર્ગ દ્રવ્યોનો નિકાલ કરો, વાહકોનું નિયંત્રણ, આરોગ્યપ્રદ ખોરાક લેવો જોઈએ, શુદ્ધ પાણીનો ઉપયોગ કરો વગેરે સારા સ્વાસ્થ્ય માટે યોગ્ય અને અસરકારક પરિબળો છે. બીજું, આ ઉપરાંત આપણે બીમાર ક્યારે પડીએ, તો આપણા શરીરની પરિસ્થિતિ, આપણા શરીરની કાર્ય કરવાની ક્ષમતામાં ઘટાડો થાય તો આ પરિસ્થિતિને આપણે એમ સમજવાનું કે આપણે કોઈ નવા નવા ચિહ્નો જ્યારે જોવા મળે આપણા શરીરમાં ત્યારે આપણે બીમાર થયા છીએ એમ કહેવાય, આપણને ચેપ લાગ્યો છે એમ કહી શકાય. અને એમાં ચેપની વાત કરીએ તો એક તંદુરસ્ત વ્યક્તિ, ધ્યાન રાખજો, જે રોગ એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં ફેલાય આ રોગને ચેપી રોગ કહેવાય. અને એમાં એઇડ્સ યાદ રાખવાનું છે, એક્વાયર્ડ ઇમ્યુનો ડિફિશિયન્સી સિન્ડ્રોમ, અને આ રોગ એ એચઆઈવી વાયરસથી થાય છે મિત્રો, બરોબર, ખ્યાલ આવ્યો. તો આ હતી આપણી ચેપ્ટર 8 ની પ્રસ્તાવના. નેક્સ્ટ વિડીયોમાં બીજા આપણે ટેક્સ્ટ બુકના અગત્યના ટોપિક સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી ગુડ નાઇટ ફ્રેન્ડ્સ.